વાત બોટાદની કરીએ, જ્યાં જિલ્લા ટ્રાફિક પોલીસે આકરી ગરમી વચ્ચે સેવાનું કામ પણ શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીમાં પોલીસે વાહન ચાલકો માટે વિના મૂલ્યે મેંગો શરબતનું વિતરણ શરૂ કર્યું. બોટાદના જ્યોતિગ્રામ સર્કલ ચોક ખાતે પીએસઆઈ સહિતના જિલ્લા ટ્રાફિકના કર્મચારીઓએ 42 ડિગ્રી ગરમીમાં વાહન લઈને પસાર થતા લોકોને અગન વર્ષાની વચ્ચે રાહત મળે એ માટે મેંગો શરબતનું વિતરણ કર્યું. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ કલ્પેશ પટેલે ગરમીમાં શેકાતા લોકોની સેવા કરવાનો વિચાર સ્ફૂર્તા જ શરબતનું વિતરણ કરવામાં આવ્યું. લોકોની આ સેવા કરવા બદલ તેમણે આનંદ પણ વ્યક્ત કર્યો. આમ તો જો અમારી તો એક ફરજના ભાગરૂપે અમે આ ઉનાળાની બળબડતી બપોરમાં 45 ડિગ્રી તાપમાનમાં અમે અમારી ફરજ તો બજાવીએ જ છીએ, પણ તેમ છતાં અમને એવો વિચાર આવ્યો કે ભાઈ અમે તો અમારી ફરજના ભાગરૂપે આ કામગીરી કરીએ છીએ, પણ જે આમ જનતા જે બપોરના સમયે પસાર થાય છે ટુ વ્હીલ થ્રી વ્હીલ વાહનમાં, એમને એક ઉનાળાની બળબડતી બપોરમાં તેમને તેમના પેટને તાકાત મળે અને એક એક સારું કાર્ય કરવાનો વિચાર અમને આવ્યો એના માટે થઈ અને અમે આજે મેંગો શરબત પીવડાવવાનો જ્યોતિગ્રામ સર્કલ પર આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે ટ્રાફિક પોલીસ દ્વારા.